બાલાહરી ભક્તો, તમે જેની રાહ જોઈ રહ્યા છો એવી માય ક્વિઝ ગેમ શિક્ષાપત્રી એક્ઝામ 2 શ્લોક 11-20 એના આધારે આજે આપણે ગેમ રમવાના છીએ. તો ઇન્ડિયાની ટીમની અંદર અને વિદેશની ટીમની અંદર ઘણા બધા હરિભક્તો જોડાઈ ચૂક્યા છે. ચાલો અત્યારે ભગવાનના નામ ઘોષની સાથે આપણે ગેમને ચાલુ કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી નર નારાયણ દેવની જય. ગેમ ચાલુ થઈ ગઈ છે. તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો છે, કોઈને ગાળ ન દેવી એ કયા શ્લોકમાં લખ્યું છે? ઓપ્શન એ 15, બી 11, સી 20, ડી 18. જલ્દી જલ્દી વાલા હરિભક્તો તમે ખાસ કહેતા આવજો. ઝૂમ બરોબર, ઘણું ઝૂમ થઈ ગયો. હા ચાલો ચાલો. 5, 4, 3, 2, 1. જવાબ આવે છે 20માં શ્લોકની અંદર, અને અત્યારે ભારતની ટીમની અંદર લીડ કરી રહ્યા છે ખુશી વાસાણી ફ્રોમ વાપી, બીજા નંબરમાં બેરા, ત્રીજા નંબરમાં દીપક વેકરિયા, ચોથા નંબરમાં હિતેશ વીરપુર, પાંચમા નંબરમાં દીપેશ વાસાણી. ચાલો બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે તે પહેલા, વિદેશમાં અત્યારે લાલભાઈ કેનિયા પહેલા નંબરમાં, મેઘભાઈ બીજા નંબરમાં, જયેશ કારા ત્રીજા નંબરમાં, સવિતા ચોથા નંબરમાં અને ટપ્પુ નાયરોબીથી પાંચમા નંબરમાં. બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો, સ્વાર્થની સિદ્ધિ માટે શું ના કરવું? એ કોઈને ગાળ ન દેવી, બી કોઈના વિશે મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું, સી આપઘાત ન કરવો, ડી ભજન ન કરવું. વાહ, આ ચારમાંથી તમારે સાચો આન્સર સિલેક્ટ કરવાનો છે. જલ્દી જલ્દી વાલા હરિભક્તો સાચો જવાબ તમે મોકલાવજો. અને અત્યારે આવી ગયો છે જવાબ તમારી સ્ક્રીન ઉપર, હા બી કોઈના વિશે મિથ્યા અપવાદ આરોપણ ના કરવું. અને ભારતની ટીમની અંદર અત્યારે આવે છે ખુશી વરસાણી પહેલા નંબરમાં, ક્રિયા અગવાસળ બીજા નંબરમાં, હરેશ વાવિયા ત્રીજા નંબરમાં, બેરા ચોથા નંબરમાં અને દીપેશ વાસાણીએ પોતાનું પાંચમા નંબરમાં સ્થાન બરકરાર રાખ્યું છે. ચાલો ત્રીજો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવ્યો છે, શ્લોક 19 પ્રમાણે કયા દેવનો પ્રસાદ લેવામાં દોષ નથી? એ જગન્નાથજી, બી કૃષ્ણ, સી શિવ, ડી બધાનો પ્રસાદ લેવાય. જલ્દી જલ્દી સાચો જવાબ આપજો. વિદેશની ધરતી ઉપરના હરિભક્તોનું આ વખતે રિઝલ્ટ આવશે. હા વાહ, અત્યારે અહીંયા કને યુટ્યુબના માધ્યમથી પણ ઘણા બધા હરિભક્તો જવાબ આપી રહ્યા છે, પણ એ બધાને યુટ્યુબમાં જ મજા આવે, સમજ્યા સ્વામી? વાહ, જવાબ આવે છે જગન્નાથજી, જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવામાં દોષ નથી. પહેલા નંબરમાં આવે છે ધ્રુવ હિરાણી ફ્રોમ નાયરોબી, બીજા નંબરમાં જયેશ કારા, ત્રીજા નંબરમાં હિનલ કિસુમુ, ચોથા નંબરમાં ટપ્પુ, પાંચમા નંબરમાં મંજુ. ભાઈ આજે ખાસ ધ્યાન રાખજો, આજે ટાઈમિંગને આધારે સ્કોર અપડાઉન થશે સામી, એ હું આજે સેટિંગ રાખ્યો. જેટલો જે જલ્દી જવાબ આપશે એને વધારે પોઈન્ટ્સ મળશે, ઓછા જવાબ આપશે એ ઓટોમેટિક પાછળ રહેતા જશે. હા ધ્યાન રાખજો. કઈ વસ્તુ કેફ કરનારી છે? એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, ચા, કોફી, ગાંજો કે બધી વસ્તુ કેફ કરનારી છે? ચાલો સાચો જવાબ તમારે સિલેક્ટ કરવાનો છે. ભારતની ધરતી ઉપર ઘણા બધા હરિભક્તોના આન્સર આવી રહ્યા છે, અહીંયા કને યુટ્યુબની અંદર પણ હરિભક્તો અહીંયા જવાબ મોકલાવી રહ્યા છે. વાહ, સરસ જવાબ આવે છે. શું આવશે? ડી બધી વસ્તુ કેફ કરનારી છે, ચા, કોફી અને ગાંજો, આ ત્રણે ત્રણ. તો બધાને સાચો જવાબ સિલેક્ટ કર્યો છે. અને અત્યારે પહેલા નંબરમાં આવે છે ક્રિયા વાઘાસળ, બીજા નંબરમાં ધરમ એમ નડિયા, ત્રીજા નંબરમાં હરેશ વાવિયા, ચોથા નંબરમાં જય વાલાણી ફ્રોમ બળદિયા, પાંચમા નંબરમાં પ્રીત. વાહ, તમને યુટ્યુબની અંદર આ મારો વિડીયો સંભળાતો હશે, પણ માઇક્વિઝની અંદર પણ સંભળાઈ રહ્યો છે. જવાબ આપજો. ચાલો પાંચમો પ્રશ્ન, 18મા શ્લોક પ્રમાણે સ્ત્રી પુરુષે શું ન કરવું? ખોટું ન બોલવું, હિંસા ન કરવી, વ્યભિચાર ન કરવો કે માંસ ન ખાવું? આમાંથી કરવાનું કઈ નથી, પણ 18મા શ્લોક પ્રમાણે તમારે જવાબ આપવાનો છે. સાચો જવાબ આપજો વાલા હરિભક્તો, જલ્દી જલ્દી. વાહ,
ઘણા દિવસથી આપણે રમતા નથી તો માઇક ક્વિઝ રમનારા પ્લેયરે ઘટી ગયા આવો હે. અને આજે તો સરપ્રાઇઝ એક્ઝામ છે, આવો, આ ખાલી ગેમ નથી હો, એક્ઝામ છે ભાઈ. ચાલો જવાબ આવે છે છી સી, હે, વ્યભિચાર ન કરો. 94.3% રાઈટ આન્સર છે. પેલા નંબરમાં આવે છે નિધિ કિસુમુ, બીજા નંબરમાં હિનલ કિસુમુ, ત્રીજા નંબરમાં લાલજી કિસુમુ, સ્વામી કિસુમુ, અને ચોથા નંબરમાં લાલબાઈ નકુરુ. નકુરુ હે શું હે, એનકેઆર એટલે નકુરુ હશે. અને ચોથા પાંચમા નંબરમાં ધ્રુવ હિરાણી. વાહ, ખૂબ સરસ. ચાલો છઠ્ઠો પ્રશ્ન, ચોરનું કર્મ ક્યારે કરી શકાય? દેવ માટે, પોતા માટે, ધર્મ માટે, કે ક્યારે પણ નહીં? હે, ક્યારે કરી શકાય? સાચો જવાબ આપવાનો છે વાલા હરિભક્તો. જલ્દી જલ્દી, બધી જ વસ્તુ કેપ કરનારી છે. ઓ, આઠ કોમેન્ટ વાંચી તો પાછળ થઈ જાય ને. ચાલો ચાલો, જવાબ આવી ગયા છે. ભારતની ટીમમાં સ્વામી વધી ગયા દર્શકો, હો જેટલા થવા આવ્યા. હા, વાહ, હા, હજી પણ તમે જોડાઈ શકશો. અને જવાબ આવે છે ક્યારે પણ નહીં, ક્યારે આપણે ચોરી કરાય નહીં, બરોબર. 87.7% રાઈટ આન્સર. પેલા નંબરમાં ક્રિયા ગાવાસળ, બીજા નંબરમાં હરેશ વાવિયા, ભાઈ જય વાલાણી, પછી પ્રીત અને રેખા પટેલ પાંચમા નંબરમાં આવ્યા છે. ખૂબ સરસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, થોડી વારમાં જ તમારી સ્ક્રીન ઉપર આવે છે અને તમારે એનો જવાબ સાચો આપવાનો છે. યોગ્ય, સોરી, અયોગ્ય આચરણ થયું હોય તો શું ન કરવું? પોતાના અંગનું છેદન, બી આત્મઘાત, સી જૂઠું ન બોલવું, ડી ગાળ ન દેવી. સાચો જવાબ આપજો. આપણાથી કંઈ ખોટો કર્મ થઈ જાય તો પણ આપણે શું ન કરવું જોઈએ? જૂઠું ન બોલવું જોઈએ, જેવો એ સાચે સાચો કહી દેવું જોઈએ. વાહ, મયુરભાઈને રમવીએ કેમ? હા હા, આવી જાઓ આવી જાઓ. હા ભાઈ, જલ્દી જલ્દી આવે છે અત્યારે. પેલા નંબરની અંદર પેલો જવાબ કહી દઈશ તમને, પોતાના અંગનું છેદન ન કરવું એ સાચો જવાબ છે. અને પેલા નંબરમાં નિધિ કિસુમુ, બીજા નંબરમાં હિનલ કિસુમુ, ત્રીજા નંબરમાં લાલજી કિસુમુ, એ નહીં, ટોપ ફાઈવમાં સેમ ટુ સેમ રિઝલ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે. વાહ, લાઈવની અંદર 550 જેટલા હરિભક્તો યુટ્યુબના માધ્યમથી રમી રહ્યા છે, ખૂબ ધન્યવાદ. ચાલો, આજે તો બહુ મજા આવવાની છે. 40 ક્વેશ્ચન છે હો ભાઈ. આવા આઠમો ક્વેશ્ચન, આપતકાળમાં પણ શું ન ખાવું? એ ચરણામૃત, બી રાંધેલ અન્ન, સી માંસ, ડી પ્રસાદી. ચાલો ચાલો ચાલો, સાચો જવાબ સિલેક્ટ કરી અને તમને આપવાનો છે. જેટલો જલ્દી જવાબ આપશો એટલા તમને પોઈન્ટ્સ વધારે મળશે. જવાબ સાચો હશે પણ મોડા આપશો તો પણ તમને પ્રશ્ન જવાબ, સોરી, પોઈન્ટ ઓછા મળશે. વાહ, ધડાધડ જવાબો આવી રહ્યા છે, એક પછી એક, એક પછી એક. યુટ્યુબની અંદર રમતા હરિભક્તો, તમે પણ માઇક ક્વિઝમાં આવી શકો છો, જોડાઈ શકો છો. અને જવાબ આવે છે તમારી સ્ક્રીન ઉપર સી માંસ, આપતકાળની અંદર પણ ખવાય નહીં. અને અત્યારે ક્રિયા વાઘાસળ પેલા નંબરમાં, જય વાલાણી બીજા નંબરમાં આવી ગયા છે, હરેશભાઈ વાવિયા થોડાક નીચે હાલ્યા ગયા. હરેશભાઈ વાવિયા આઈ થિંક રામપ્રિય સ્વામીના ભાઈ હશે. અને લક્ષ્મી પુરુષોત્તમ ચોથા નંબરમાં અને ગીત વેલાણી પાંચમા નંબરમાં. ચાલો વાલા હરિભક્તો, નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે નવમો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. મદ્યના કેટલા પ્રકાર છે? મદ્ય, ઓલું મધ આવે એ નહીં, હા, મદ્યના કેટલા પ્રકાર? એ 11, બી 3, સી 10, ડી 9. કેટલા પ્રકાર છે? જલ્દી જલ્દી, હે. વાહ, આપણે તાળીવાળી સિસ્ટમ નથી હો સર્વમંગલ સ્વામી. હા હે, સાચો જવાબ મોકલાવજો વાલા હરિભક્તો. અત્યારે વિદેશની ધરતી ઉપરથી 200+ જવાબ આવી ગયા છે. અને જવાબ આવે છે એ 11 પ્રકારનો મદ્ય છે. અને રિઝલ્ટની અંદર ઘણો ફેરફાર થયો. ધ્રુવ હિરાણી પેલા નંબરમાં આવી ગયા પાંચમા નંબરમાંથી, બીજા નંબરમાં લીલા જેસાણી, ત્રીજા નંબરમાં મેઘબાઈ નકુરુ, ચોથા નંબરમાં મનસુખ લંગાટા અને પાંચમા નંબરમાં રેખા નાયરોબી કેન્યા. વાહ, નાયરોબી હે કે નકુરુ કેન્યા, મળી ગયું. હા વાહ, ચાલો દસમો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવ્યો છે. દેવતાનું નૈવેદ્ય હોય તો એ શું ના પીવું? પાણી, સુરા, જ્યુસ, કે ત્રણમાંથી એકે નહીં. ભગવાનનું નૈવેદ્ય એ છતાંય પીવાની મનાઈ છે. ઠાકોરજીનું ધરેલું પાણી ન પીવું, ઠાકોરજીને ધરેલો સુરા ન પીવું, ઠાકોરજીને ધરેલો જ્યુસ, આહા, હે,
કે ત્રણમાંથી એકે ન પીવું, સાચો જવાબ આપજો. ભારત દેશના વાસીઓનો રિઝલ્ટ અહીંયાથી જાહેર થશે. 100 જેટલા હરિભક્તો ઇન્ડિયામાંથી પણ રમી રહ્યા છે અને જવાબ આવે છે સુરા. બી સુરા એટલે દારૂ, એ ક્યારે પીવાય નહીં, ભલે ભગવાનનો પ્રસાદ હોય તોય. અને સેમ ટુ સેમ રિઝલ્ટમાં બહુ વધારે ઝાઝો ફેરફાર નથી થયો. વાલા હરિભક્તો, તમને જવાબ આપવા માટે 30 સેકન્ડ મળે છે. કેટલા? 30 સેકન્ડની અંદર તમને જવાબ આપવાનો છે, અને જે જલ્દી જવાબ આવશે એને વધારે પોઈન્ટ્સ મળશે. વાહ. 11મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે છે. આત્મઘાતનું કયું કારણ નથી? નીચેનામાંથી એ ક્રોધ, બી અહિંસા, સી અયોગ્ય આચરણ, ડી મૂંઝવણ. સેને કારણે માણસો આપઘાત ન કરે એવું તમારે સિલેક્ટ કરવાનું છે. વાહ, ખૂબ સરસ. દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો આ લાભ લઈ રહ્યા છે. હા, જલ્દી જલ્દી જવાબ આપજો. અને જવાબ આવે છે અહિંસા. અહિંસાને કારણે આપઘાત નથી થતો. ક્રોધથી, અયોગ્ય આચરણથી, મૂંઝવણને કારણે માણસો આપઘાત કરે છે એવું મહારાજે શિક્ષાપત્રીમાં નિર્દેશ કર્યો, એમાં અહિંસાનો ઉલ્લેખ નથી. ધ્રુવ હિરાણી પહેલા નંબરમાં, લીલા જેસણી બીજા નંબરમાં, મનસુખ લંગાટા ત્રીજા નંબરમાં, સવિતા વેકરિયા ચોથા નંબરમાં, ને પરુ પિંડોરિયા પાંચમા નંબરમાં છે. વાહ, ખૂબ સરસ. 12મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે છે. આત્મઘાત ન કરવો એ કયો શ્લોક છે? 14, 12, 20 કે 15? આત્મઘાતસ્તુ તીર્થેપિ ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્યા ચરણા ક્વાપી ન વિશોદબંધ ના દિના. આ જે શ્લોક છે એનો કયો નંબર છે? 11મો, 12મો, 13મો, 14મો, 15મો, 16મો, 17મો, 18મો, 19મો કે 20મો? 11 થી 20ની અંદર છે એટલું હું તમને હિંટ આપું છું. 11 થી 20ની બારે નથી જ, એટલે એનાથી બારે કોઈ જાતા જ નહીં. અને જવાબ આવી ગયો તમારી સ્ક્રીન ઉપર એ 14મો. વાહ, 14મા શ્લોકમાં આદેશ થયેલો છે આપઘાત ન કરવો. અને ભારતની ધરતી ઉપર ત્રીજા નંબરમાં માવજી કુંવરજી પિંડીરીએ એન્ટ્રી કરી છે. માવજીભાઈ વેલકમ, વેલડન, વેલડન. 5મા નંબરમાં હિતેશ વીરપુર. વાહ, પહેલા બીજા નંબરમાં હતા, 5મા નંબરમાં આવી ગયા. કીપ ઇટ અપ મેન, જાળવી જાળવીને જવાબ આપો. મયુરભાઈ ટોપ 5માં આવી જાજો. હે, ચાલો, રાઈટ કે રોંગ સિલેક્ટ કરવાનું છે. તીર્થને વિશે આત્મઘાત કરી શકાય, વાક્ય છે એ સાચું હોય તો એ સિલેક્ટ કરો, ખોટું લાગે છે તમને તો બી સિલેક્ટ કરો. સાચો કે ખોટું સિલેક્ટ કરવાનું છે. તીર્થને વિશે આત્મઘાત કરી શકાય તો ટ્રુ, ન કરી શકાય તો ફોલ્સ. બરોબર? વાહ, જલ્દી જલ્દી વાલા હરિભક્તો જવાબ આપજો, આપજો મારા વાલા. વાહ, આ વાક્ય ખોટું છે અને એ જવાબ પાછો સાચો છે. એટલે બધા હરિભક્તો અત્યારે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે આ ઓલો કોડ કાઢી નાખો, ડે વાર ઓલું સિલેક્ટ કરી લો, ત્રીજો ઓપ્શન. ચાલો, 14મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે છે. ખાલી જગ્યા એ મોટો ધર્મ છે, સત્ય, સેવા, અહિંસા કે હિંસા? સત્યો પરમો ધર્મો, સેવા પરમમ ધર્મમ, અહિંસા પરમો ધર્મો, હિંસા પરમો ધર્મ. શું આવે? જલ્દી જલ્દી. હા, એબીસીડી માંથી કઈ બી આવી શકે છે. વાહ, અરે, કોઈ કહે છે સત્ય, કોઈ કહે છે સેવા, અને જવાબ આવે છે અહિંસા. હે, અહિંસા પરમો ધર્મ, અહિંસા છે એ જ સર્વે ધર્મમાં સૌથી મોટો ધર્મ છે. અને અત્યારે ભારત દેશની અંદર આપણે જોઈએ તો પ્રીત છે 5મા નંબરમાં, નવી એન્ટ્રી આવી છે, બાકી તો સૌ થોડા થોડા આગળ પાછળ થઈ રહ્યા છે. વાહ, વેલડન. વાલા હરિભક્તો, આજે આ ગેમ પૂરી થાય પછી ઘણું બધું તમને બતાવવાનું છે, આવી જ રીતે તમે જોડાયેલા રહેજો. 15મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. અને પ્રશ્ન છે, કયું પાપ પ્રાયશ્ચિત વડે દૂર થઈ શકે છે? જાણતા કરેલ, બી અજાણતા કરેલ, સી બધા પાપ, કે ડી એક પણ નહીં?
પ્રાયશ્ચિત કરવાથી કયું પાપ દૂર થઈ શકે છે? જાણીને કરેલું, અજાણતા કરેલું, બધું કે એક પણ નહીં? વાહ, લક્ષ ટીવી ચેનલના દર્શક મિત્રો પણ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. એમને પણ કહીશ, તમારે જો આ ગેમમાં પાર્ટિસિપેટ થવું હોય, રમવું હોય, તો માય ક્વિઝ ગેમની અંદર તમે જોડાઈ શકો છો. અને 15મા પ્રશ્નનો જવાબ આવે છે બી, અજાણતા કરેલ પાપ પ્રાયશ્ચિત વડે દૂર કરી શકાય છે. અને રિઝલ્ટમાં સેમ ટુ સેમ છે. ભારતની અંદર વિદેશની ધરતીમાં જોશું તો નિધિ કિસુમુથી 5મા નંબરમાં નવા એન્ટર થયા છે. ખૂબ ધન્યવાદ. ચાલો વાલાહારી ભક્તો, અત્યારે થોડી વારમાં 16મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે છે. ખાલી જગ્યા કરવાને અર્થે પણ ક્યારેય ચોરીનું કર્મ ન કરવું. એ ધર્મ, બી સેવા, સી કાર્ય, ડી દાન. સેના માટે ચોરી કરવાની ના પાડેલી છે શિક્ષાપત્રીમાં? સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપિ કેનચિત. સંસ્કૃતની અંદર મેં તમને હિંટ આપી દીધી છે. હાલા હરિભક્તો, જલ્દી જલ્દી જવાબ આપજો તમે. અને જવાબ આવે છે, શું આવશે બોલજો જલ્દી જલ્દી બધાય. વાહ, અમારા યુટ્યુબના લાઈવ દર્શકો હોશિયાર, સૌથી પહેલો જવાબ આપી દે. અને જવાબ આવે છે એ ધર્મ કરવાને અર્થે પણ ક્યારે ચોરીનું કર્મ કરવું નહીં. વાહ, સતીશભાઈ વીરપુરથી આવી ગયા છે 5મા નંબરમાં, વીરપુર જલારામ બાપાનો. ભાઈ વાહ, ભાઈ વાહ, ખૂબ સરસ. અને વિદેશની ધરતીમાં પણ સેમ ટુ સેમ રિઝલ્ટ છે. હવે તો ટક્કર મારી નહીં હગે કોઈ. અને 17મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે છે, જુગટુનો શું અર્થ થાય? એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, એ જુગાર, બી શરત, સી સટ્ટો, કે ઉપરના ત્રણેય. હે, આ તો ભાઈ જે રમવા જતા હશે એને ખબર હશે હો. હા, બાકી તો કથા સાંભળી હોય તો સાંભળીને ખબર પડે, એવું નથી કે ખબર પડે. એ બધા રમવા જતા જ હોય. હે, હા, જલ્દી જલ્દી જવાબ આપવાનો છે. તમારી પાસે હવે સેકન્ડ છે, 2 1 0. અને જવાબ આવે છે ડી, ઉપરના ત્રણેય જુગટ જ કહેવાય. જુગાર રમો, શરત કરો કે સટ્ટો રમો, એ બધું જુગટું જુગારમાં આવે છે. અત્યારે આવ્યા છે ટપ્પુભાઈ નાયરોબી 5મા નંબરમાં વિદેશની ટીમની અંદર, અને ભારતની ટીમમાં ગીતા વેલાણી આવે છે 5મા નંબરમાં. વાહ, ખૂબ સરસ. ચાલો વાલા હરિભક્તો, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવે છે, ખાલી જગ્યાનો ત્યાગ કરે તે જ ભક્ત બની શકે છે. સંસારનો ત્યાગ કરે, સંબંધનો ત્યાગ કરે, વ્યસનનો ત્યાગ કરે, કે બંધનનો ત્યાગ કરે? વાહ, આ ભાઈ સરસ. શિક્ષાવતરી ભાષ્યને આધારે પ્રશ્ન છે, મૂળ શ્લોકમાં નથી. સંસારને છોડે ઈ ભગત બને, સંબંધીઓને છોડે ઈ, વ્યસનને છોડે ઈ, કે બંધનને છોડે ઈ, ભગવાનનો ભગત કોણ બની શકે છે? વાહ, લાઈવની અંદર તો અમને બધા એ, ડી, બી, સી એવી રીતના જવાબ આપે છે. બધા એ વધારે સિલેક્ટ કરે, પણ સાચો જવાબ છે સી, વ્યસનને છોડે એ ભગવાનનો ભગત બની શકે. બરોબર ને? સંસારમાં તો તમે બધા રહીને ભગત જ છો, નથી છોડ્યો તમે સંસાર, તોય તમે છો બધા. હે, સંબંધમાંય છો, હજી માયાનું બંધન પડ્યું તોય ભગત છો. પણ વ્યસન છોડે એ ભગત કહેવાય શિક્ષાપત્રી ભાષ્યના આધારે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 19મો તમારી સ્ક્રીન ઉપર આવે છે, ટીંટણે. શું આવે? ઢેંટણે. હા, હવે એવું આવશે હો. યજ્ઞમાં અજ શબ્દનો અર્થ શું થાય છે? માંસ, લાકડા, ડાંગર કે બકરો? અજ એટલે શું થાય? અજેન યજેત. અજ વડે યજ્ઞ કરવો. અજ એટલે બકરો. બકરો કાપીને યજ્ઞ કરવો કે ડાંગરથી કરવો, લાકડા નાખીને કરવો કે માંસ નાખીને કરવો? જવાબ સાચો આવશે તો જ તમને નામ ટોપ 5માં આવશે, નહીતર નહીં આવે. ચાલો જવાબ આવે છે સી, ડાંગર. ડાંગર જવ, એ યજ્ઞને યજ્ઞમાં અજ શબ્દનો અર્થ છે. વાહ, ઘણા તો માંસ ને બકરો ને આવું સિલેક્ટ કર્યો, વેલા ક્યાં કથા સાંભળતા નથી લાગતા બરોબર ધ્યાનથી. હે, આજે સરપ્રાઈઝ એક્ઝામ છે હો ભાઈ, અચાનક જાહેરાત વિના. હા સાહેબ, બહુ અઘરાય, ગમે ત્યારે પરીક્ષા લઈ લેશે. આપણે પહેલેથી જાહેર કરેલો છે, 10 શ્લોક પૂરા થાય એટલે એક્ઝામ લેવા છે. ચાલો 20મો શ્લોક તમારી સ્ક્રીન ઉપર, ભુજમાં હિંસામય યજ્ઞ કોણ કરાવતું હતું? એ સુંદરજી સુથાર, બી જગજીવન મહેતા, સી ગંગારમ્મલ, ડી લાધીબાઈ. ભુજમાં હિંસામય યજ્ઞ કોણ કરાવતું હતું?
धीरे धीरे जवाबो आवी रहा छे, फटाफट विदेशनी धरती में तो घणा बधा हरिभक्तो रमी रहा छे, कारण के भारत में तो एक भारत ने विदेश में तो बधाय देश आवे ने, एटले स्वाभाविक रीते वधी जाय, पण केनिया वाला तो घणा छे। वाह, अने जवाब आवे छे छाचो जगजीवन मेहता बी 88.5% प्लेयर्स तरफ थी साचो जवाब आव्यो छे। અને વિદેશની ધરતી ઉપર ધ્રુવ હિરાણી પહેલા નંબરમાં, લીલા જેસણી બીજા નંબરમાં, નિધિ કિસુમ ત્રીજા નંબરમાં, સવિતા વેકરિયા કેન્યાથી ચોથા નંબરમાં અને વૃંદા પાંચમા નંબરમાં આવે છે। ભારતની ધરતીમાં જોશું તો સેમ ટુ સેમ એ જ બધું છે, વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ભારતની ધરતીનું રિઝલ્ટ દેશું આપણે। અત્યારે 21મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે। કોઈ પણ વસ્તુ ખાલી જગ્યાની આજ્ઞા વગર ન લેવી, ભગવાનની, ગુરુની, ધણીની, વડીલની, કોઈ પણ વસ્તુ લેવા માટે કોની આજ્ઞા લેવી જરૂરી છે? ભગવાનની આજ્ઞામાં લઈ લઈએ તો બધાનું આવી જાય, ગુરુ રજા આપી દે તોય હાલે, કે ધણીની રજા લેવી પડે, કે પછી આપણા ઘરના વડીલોને પૂછવું પડે। કોઈ પણ વસ્તુ લેવા માટે કોની આજ્ઞા લેવી જરૂરી છે, એટલે કોની આજ્ઞા લેવા ન લઈ શકાય? કહે છે ધણી 92.3% રાઈટ આન્સર, વેલ ડન પ્લેયર્સ। વાહ, અને અત્યારે ભારતની ધરતી ઉપર પહેલા નંબરમાં આવે છે ક્રિયા ગવાસળ, બીજા નંબરમાં હરેશ વાવિયા, ત્રીજા નંબરમાં માવસજી કુંવરજી વેપિંડોરિયા, ચોથા નંબરમાં ગીતા વેલાણી, પાંચમા નંબરમાં હિતેશ વીરપુર જલારામ ધાન ઢીંટણે। ચાલો 22મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે। ભાંગ શિવજીની પ્રસાદી હોય તો પીવાની અનુમતિ છે, મતલબ રજા છે? શંકર ભગવાનના પ્રસાદની ભાંગ હોય તો પી શકાય તો હા લખો, ન પી શકાય તો ના લખો, હા કે નામાં જવાબ આપવાનો છે। વાહ, સરસ, દેશ વિદેશથી હરિભક્તો જવાબ આપી રહ્યા છે। 22મા પ્રશ્નમાં આવે છે બી બી બી, સાચો એ બી? વાહ, બિલકુલ સહી જવાબ હે બી। દર્શક મિત્રો, તમે જીતી ગયા છો અને ટોપ 5માં વિદેશની ધરતીમાં આવે છે, રિઝલ્ટમાં હવે અપડાઉન નથી થતું ભાઈ। વાહ, ધ્રુવ નાયરોબી, લીલા જેસણી, નિધિ કિસુમુ, સવિતા વેકરિયા અને વૃંદા પાંચ પોતપોતાના સ્થાનને બરાબર અડીખમ રીતે જમાવ્યું છે, નથી આગળ વધતા, નથી પાછળ રહેતા, નથી કોઈને આગળ આવવા દેતા। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 23, એટલે કે 23મો પ્રશ્ન તમારી સ્ત્રીન ઉપર છે। પુરુષોએ ખાલી જગ્યા કરીને પર સ્ત્રીઓને ક્યારે ન જોવી? કામ ભાવે, માતૃ ભાવે, બહેન ભાવે કે દીકરી ભાવે? વાહ, જલ્દી જલ્દી સાચો જવાબ આપજો વાલા હરિભક્તો। 23માનો જવાબ અમારા ચેતન માહેશ્વરી મોકલાવે છે, યુટ્યુબમાં પણ હું બોલીશ નહીં। વાહ, જગદીશ કેરાએ, કિશન ધાનાણી, નયના હિરાણી, હે ભૂમિ ઉપાધ્યાય, ધર્મેશ રાઘવાણી, વા જવાબ આવે છે એ કામ ભાવે કરીને પર સ્ત્રીઓને ક્યારે ન જોવી। અને ભારતનો રિઝલ્ટ, મને એમ લાગે રિઝલ્ટ વાળા કઈ કરતા નથી ને, માઇક્વિઝ વાળા કઈ અપડાઉન નથી થવા દેતા, કે બધા સાચા જવાબ દે રહ્યા એટલે। વાહ, વીર ગાંધી, સરસ સરસ વાળા હરિભક્તો, તમે બહુ સારી રીતે રમી રહ્યા છો, આવી જ રીતે રમેજો તમે બધાએ। હમણાં આપણી ગેમ પૂરી થઈ જશે। કોઈને ખાલી જગ્યા તો ક્યારે ન દેવી? એ ગાળ, બી લાંચ, સી સુરા, ડી માર। શું ના આપું? ક્યારે પણ ન આપવું। લુંચા ગ્રહ્યા ન કશ્યચિત, લાંચ ન લેવી। હા, અહીંયા કને તો ન દેવી એવું છે, સમજ્યા તમે? અને આપણે 1 થી 11 થી, આમ તો 1 થી 20 શ્લોકની કથા કરી, એમાં લાંચનો હજી કંઈ આવ્યો નથી, એટલે લાંચ તો નહીં જોઈએ। વાહ, બાકી સુરા, માર ને ગાડી ત્રણે આવી ગયો, પણ જવાબ આવે છે એ ગાડ 90.5.96% રિયલ આન્સર છે। વાહ, ખૂબ સરસ, પણ મને આ રિઝલ્ટની અંદર કંઈ ગડબડ થાય રહ્યો, કંઈ અપડાઉન જ નથી થતો, હે હરિભક્તો મહેનત કરીને આગળ આવો જલ્દી જલ્દી। મયુરભાઈ, હે બે ચાર પ્રશ્ન આમ ખેંચીને આમ જવાબ આપી દો। હા વાહ, સાચા જ આપો રે બધા, શું વાત છે, પણ મોડા મંડ્યા ને તમે, એટલે તો આગળ હું અઘરું એ। ચાલો 25મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે। શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી મહાત્મ્ય કરીને બધી જગ્યાએ પ્રસાદ ગ્રહણ કરવો સાચું કે ખોટું? હે,
બધી જગ્યાએ પ્રસાદીના મહિમાથી તમે ગ્રહણ કરી શકો છો પ્રસાદ કે નથી કરી શકતા, શિક્ષાપત્રી આધારે જવાબ આપવાનો છે. જો ગ્રહણ કરી શકાય તો યસ, બી સિલેક્ટ કરજો, ન કરી શકાય તો ના. ભાઈઓ હા, સાચો ખોટો તમે જોજો. શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી મહાત્મ્ય કરીને બધી જગ્યાએ પ્રસાદ ગ્રહણ કરવો એ વાત ખોટી છે, બરોબર ને? એટલા માટે એ સાચો આન્સર છે. અને અત્યારે રિઝલ્ટની અંદર વિદેશની ધરતીમાં પણ કઈ ફેરફાર નથી ને ભારતની ભૂમિમાં પણ કઈ ફેરફાર નથી. હે ચાલો ચાલો વાલા હરિભક્તો, 25 પ્રશ્ન પૂરા થઈ ગયા, 26મો પ્રશ્ન તમારે સ્ક્રીન ઉપર. ખાલી જગ્યા કરીને પોતાના તથા બીજાના અંગનું છેદન કરવું નહીં. એ ઈર્ષા, બી સ્વાર્થ, સી આનંદ, ડી ક્રોધ. હે સાચો જવાબ સિલેક્ટ કરજો. પાછો ઝૂમ થઈ ગયો. વાહ, યુટ્યુબના દર્શક મિત્રોને તમને ક્વેશ્ચન ને એના ઓલા દેખાય રે ને બરોબર. હે રિઝલ્ટ થી શું મતલબ, આપણે આમ ઝૂમ કરી નાખી દો આમ. વાહ, અરે ભક્તો બિચારા મોજથી જુએ ને. ચાલો જવાબ આવી ગયો છે ડી. હા, ક્રોધે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન કરવું નહીં, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો, 27મો. શિક્ષાપત્રીમાં કેટલા પ્રકારની સુરા બતાવી છે? 1, 2, 3 કે 4? સુરા 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 ખાચર તો એક જ હતા હો ભાઈ. આ શિક્ષાપત્રીમાં સુરા કેટલા છે કે કેટલી છે? હે ઝૂમ કરો, ઝૂમ થઈ ગયું છે ભાઈ. વાહ, અત્યારે જવાબ આવે છે સી, 3 પ્રકારની સુરા છે. અને રિઝલ્ટની અંદર ભારતની ભૂમિ ઉપર પહેલા નંબરમાં ક્રિયા, બીજા નંબરમાં માવજી, ત્રીજા નંબરમાં હિતેશ, ચોથા નંબરમાં હરેશ, પાંચમા નંબરમાં ગીતા. વિદેશની ધરતીમાં પહેલા નંબરમાં છે ધ્રુવ, બીજા નંબરમાં લીલા, ત્રીજા નંબરમાં નિધિ, ચોથા નંબરમાં સવિતા, પાંચમા નંબરમાં વૃંદા. 30મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે છે, તીર્થમાં જઈને આત્મઘાત કરવાથી મોક્ષ થાય છે, સાચું કે ખોટું? વાક્ય સમજો, તીર્થમાં જઈને આત્મઘાત કરવાથી મોક્ષ થાય છે એ વાક્ય સાચું છે તો એ સિલેક્ટ કરો, ખોટું લાગે છે તમને તો બી સિલેક્ટ કરો. 28મો પ્રશ્ન છે ને એનો જવાબ બધા કહી રહ્યા છે. હું નહીં કહું ભાઈ. વાહ, આપણા જે રેગ્યુલર કથા સાંભળનારા હરિભક્તો એ તો બધા યુટ્યુબમાં છે અત્યારે. 100% નથી ભાઈ, 97.3%. તોય 2% જણાએ ખોટો કીધો. અચ્છા, ઇન્ડિયામાં. ઓકે ઇન્ડિયામાં જોઈ લી. વાવ, ઇન્ડિયામાં 100% રાઈટ આન્સર. વેલ ડન ઇન્ડિયન પ્લેયર્સ. વાહ, ખૂબ સરસ. તો ભાઈ રિઝલ્ટમાં કઈ ફેરફાર થઈ જ ન શકે, બધાએ સાચો જવાબ આપી રહ્યા છો. અને 29મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર, વ્યસન કોનો નાશ કરે છે? એ ધન, બી શરીર, સી એ અને બી ડી આપેલામાંથી કોઈ નહીં. ચાલો જલ્દી વાલા હરિભક્તો, તમને જવાબ આપવાનો છે. અને જવાબ આવે છે સી, એ અને બી. એ અને બી એટલે કે પહેલું ને બીજું, ધન અને શરીર, એ બંને ઓપ્શન સાચા, શબ્દ સાચા, ઓપ્શન સી સાચું છે. અને જવાબ બધાને સારો આપ્યો છે. અને વિદેશની ધરતી, ભારતની ધરતી, સર્વમંગલ સ્વામી, રિઝલ્ટ આમ થઈ ગયો ઠપ, નો પ્લસ માઇનસ. હા, ઉપર નીચે જ નથી થતો. ચાલો 30મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર, શાસ્ત્રમાં બ્રહ્મ હત્યા આદિ કેટલા મહાપાપ કયા છે? 3, 4, 5 કે 6? બ્રહ્મ હત્યાના પાપ કેટલા છે? બ્રહ્મ હત્યા આદિ, કો આદિક શબ્દ ઉપર અહીંયા ધ્યાન આપજો. બ્રહ્મ હત્યા આદિ કેટલા મહાપાપ કયા છે?
ત્રણ મહાપાપ, ચાર મહાપાપ, પાંચ મહાપાપ, છ મહાપાપ, આઠ, દસ, પંદર, કેટલા મહાપાપ? સરમંગલ સ્વામી, આ ગેમ પૂરી થાય પછી આજે આપણે અંતાક્ષરી રમવાનું હે, સંગીતની સાથે. ઓ ભાઈ વાહ, કે શબ્દાક્ષરી. હાલો, જવાબ આવે છે સી, પાંચ. પંચ મહાપાપ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. બિલકુલ સહી જવાબ છે વાલા હરિભક્તો. અને રિઝલ્ટની અંદર અત્યારે સતીશભાઈ ચોથા નંબરમાં આવી ગયા, હરેશભાઈ પાંચમા નંબરમાં આવી ગયા છે. વેલડન, વેલડન વિશાલભાઈ, વાહ, ખૂબ સરસ. હા, સર્વમંગલ સ્વામી અહીંયા કને બરાબર તૈયાર છે. આજે શબ્દાક્ષરી રમવાની છે. સર્વમંગલ સ્વામી અને વિશાલભાઈની એક ટીમ, કે સર્વમંગલ સ્વામી ને મયુરભાઈની એક ટીમ રહેશે, એક બાજુ અક્ષર મુનિ સ્વામી, તો આવશે ને શબ્દાક્ષરી. હા, વિશાલભાઈ ને હું રાખીશ. ચાલો, 31મો પ્રશ્ન, ખરાબ અને ખોટા અપશબ્દ શેનું પાપ છે? હવે થોડાક ડિફિકલ્ટ ડિફિકલ્ટ પ્રશ્ન આવશે, જો અપડાઉન થાય. હમણાં જ વચનનું પાપ છે, મનનું પાપ છે, કર્મનું પાપ છે, કોઈનું નહીં. હે, જલ્દી જલ્દી કેજો, આ ખરાબ અને ખોટા શબ્દ શેનું પાપ છે? હા, વચનનું, કારણ કે શબ્દ શેણેથી બોલાય? મોઢેથી. વચન છે, જોજો આમાં કંઈક ને કંઈક હમણાં ફરફાર થોડીક વારમાં થઈ જાય, જોજો તમે, એવા પ્રશ્ન આવશે. વાહ, ચાલો, 32મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે છે થોડીક વારમાં. અને છે, પાપ કર્મ સેનાથી થાય? મનથી, બી કર્મથી, સી વચનથી, કે ડી ત્રણેયથી? હે, મનથી થાય, કર્મથી થાય, વચનથી થાય, કે ત્રણેયથી થાય? ત્રણ એટલે હાથ પગ ને આંખ, એમ શેણેથી થાય? જલ્દી જલ્દી સાચો જવાબ આપજો. અત્યારે દર્શક મિત્રો, તમને બધાને અત્યારે યુટ્યુબના માધ્યમથી રમી રહ્યા, તમારી માટે થોડી વારમાં, જો 32 ક્વેશ્ચન પૂરા થઈ ગયા, માત્ર 8 ક્વેશ્ચન બાકી છે, તમારા માટે આજે અંતાક્ષરી લાઈવમાં આપણે રમાડવાના છીએ. બધા જોડાઈ રહેજો. અને આનો જવાબ આવે છે ડી, ત્રણેયથી મન કર્મ વચને પાપ કર્મ થઈ શકે છે. જેણે ડી સિલેક્ટ કર્યો એ બધાએ સાચા. અને ફરીવાર ગીતા વેલાણી ચોથા નંબરમાં આવી ગયા છે, અને હરીશ વાવિયા આઉટ થઈ ગયા છે ટોપ 5માંથી. વાહ, વેલડન. ચાલો વાલા દર્શક મિત્રો, બધાએને માટે હવે થોડાક શિક્ષાપત્રીથી બહારના પણ ક્વેશ્ચન આવી શકે છે. ક્યારેક ખાલી જગ્યા યજ્ઞ કરવો નહીં. એ અહિંસામય, બી શાંતિપૂર્ણ, સી હિંસામય, ડી શાંતિવાદી. કયો યજ્ઞ ક્યારે ન કરવો? મન મોહન રે સુંદર મૂર્તિ તમારી છે, જીવન દોરી હમારી. ચાલો ચાલો જલ્દી સાચો જવાબ આપજો. જવાબ આવે છે સી, હિંસામય યજ્ઞ ક્યારે કરવો નહીં. વાહ, ભારતની ધરતીમાં સેમ રિઝલ્ટ, અને વિદેશમાં તો એમને એમ જ, કઈ જ ફેરફાર નથી થતો. વાહ, બધાના 4,500 પોઈન્ટ થઈ ગયા છે આજે, તો બહુ પોઈન્ટ કમાઈ લીધા. હો, ચાલો 33મો પ્રશ્ન પૂરો થાય. અને 34મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે છે, આત્મઘાત કરનારને શેની પ્રાપ્તિ થાય છે? એ ભગવાનના ધામની, બી સ્વર્ગની, સી ઘોર નરકની, ડી સુખની. ગઈ વખતે શું એકદમ અઘરા હતા સર્વમંગલ સ્વામી, તો એ આમને એમ થયું, આ વખતે સરળ કર્યા તો એમને એમ થયું. હા, બધા હોશિયાર હો તમે. એ ચાલો, જવાબ સાચો આપવાનો છે. વિદેશની ધરતી ઉપરથી ઘણા બધા હરિભક્તો રમી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા, એન્જોય. અત્યારે જવાબ આવે છે આનો સાચો સી, ઘોર નરકની, આત્મઘાત કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. વિદેશમાં 93% સાચો જવાબ, અને વિદેશની ધરતીમાંથી ભારતમાં 98. વાહ, ખૂબ સરસ. ચાલો વાલા હરિભક્તો, હવે તો 6 પ્રશ્ન જ બાકી રહ્યા છે, અને હમણાં ટોપ 5 આપણી સ્ક્રીન ઉપર આવી જશે, ટોપ 10. આપણે બધાને તાળીના નાદથી વધાવશું. અત્યારે 35મો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર, જાણીને પણ ઝીણા એવા જૂ, ખાલી જગ્યા, ચાંચણની હિંસા ન કરવી. એ માકડ, બી બકરા, સી માછલા, ડી સસલા. હે,
હા, માસલા સસલા ઇત્યાદિકની હિંસા કરવી નહીં એવું ક્યાંક શિક્ષાપત્રીમાં આવે છે, પણ ક્યાં આવે છે એની હું નહીં કહું તમને. હા, તમને હું બધું ભણાવી દીધું અઠવાડિયું 10 દિવસ સુધી, હવે તમે મારી આશા રાખતા નહીં. ચાલો ચાલો વાલા હરિભક્તો સાચો જવાબ મોકલાવજો. અને જવાબ આવે છે એ માકડ. માકડ, ચાંચડ અને જૂ આ ત્રણેયનો ભેગો શબ્દ પ્રયોગ થયેલો છે, એની હિંસા ક્યારે કરવી નહીં. વાહ. અને હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં થોડીક વારમાં જાશું, તે પહેલા જોઈ લઈએ તો રિઝલ્ટની અંદર સેમ છે, નો અપડાઉન. વાલા હરિભક્તો અને અહીંયા કને આપણે સર્વમંગલ સ્વામી તમારી ખુરશી રાખજો. 36મો પ્રશ્ન, અયોગ્ય આચરણ થઈ જાય તો પોતાના અંગનું છેદન ન કરવું સાચું કે ખોટું? કે અહીંયા બેસો ને, ત્યાં બેસો તો ચાલશે. હા, અરે પેટી લઈ આવજો, બે ત્રણ ક્વેશ્ચન જ બાકી છે. જલ્દી જલ્દી વાલા હરિભક્તો, આનો જવાબ શું છે? અયોગ્ય આચરણ થઈ જાય તો પોતાના અંગનું છેદન ન કરવું, ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ? વિરજીભાઈ રાઘવાણી અને બધા દર્શકો અહીંયા જવાબ આપી રહ્યા છે લાઈવમાં, એ યુટ્યુબમાં લાઈવમાં બધાને સાચા જવાબ આવ્યો, બે જ જણાના ખાલી ખોટા હોય, બે જ જણાના, બાકી બધાને સાચા. ચાલો, સાચું છે આ વાક્ય એટલે જવાબ પણ સાચું જ આવશે, એટલે રિઝલ્ટમાં અત્યારે કઈ ફેરફાર નહીં. વાવ, વાહ, હું તો અત્યારથી ટોપ 5 જાહેર કરી દો. ચાલો ચાલો, આવતીકાલથી શું ચાલુ થાય છે? એ કથા, બી કીર્તન, સી વેબિનાર, ડી માઇક ક્વિઝ. આવતીકાલથી શું ચાલુ થવાનું છે? હે, બહુ અઘરો એ શિક્ષા પત્રીના 212 શ્લોક તમે વાંચી લેશો, ક્યાંય નહીં મળે. હા, જલ્દી વાલા હરિભક્તો. અને જવાબ આવે છે સી વેબિનાર. વાહ, આવતીકાલથી વેબિનાર ચાલુ થવાનો છે, તમે બધા લાભ લેવા માટે તલ પાપડ થઈ રહ્યા છો. તલ અને પાપડ, તમને ખબર એ શબ્દ કેવો? તલ થઈ રહ્યા છે અને પાપડ થઈ રહ્યા છે. હે, વાહ, ખૂબ સરસ. અને એ સામી જોયો, આ પ્રશ્નથી ફરક પડી ગયો. ભારતની ટીમમાં 5મા નંબરમાં મનસુખ વલસાડ આવી ગયા છે. મનસુખ વલસાડ, વાહ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર, વેબિનાર કેટલા દિવસ ચાલશે? એ 2 દિવસ, બી 5 દિવસ, સી 3 દિવસ, ડી 11 દિવસ. વાહ, જલ્દી જલ્દી સાચો જવાબ આપજો. અને વિદેશની ધરતીની અંદર પણ ફેરફાર થઈ ગયો છે, જોયો આવા પ્રશ્નથી ફેરફાર થાય ને. બાકી શિક્ષા પદ્ધતિ ભણ્યા હોય ક્લાસમાં એટલે એની તો આવડે જ ને એમ. વેબિનાર કેટલા દિવસ ચાલશે? 2, 5, 3 કે 11? જવાબ આવે છે, સાચો આન્સર છે બી, 5 દિવસ સુધી વેબિનાર ચાલશે. આવતીકાલથી લાઈફ ચેન્જિંગ વેબિનાર ચાલુ થવાનો છે. હાલા દર્શક મિત્રો, 5 દિવસ સુધી ચાલશે. અત્યારે વિદેશની ધરતીની અંદર 1 નંબરમાં લીલા જેસાણી, 2 નંબરમાં નિધિ કિસુમુ, 3 નંબરમાં વૃંદા, 4 નંબરમાં ધ્રુવ હિરાણી, 5મા નંબરમાં હેતલ પટેલ, USA. વાહ. અને ભારતની ટીમની અંદર કહી દો તો પણ ફેરફાર થઈ ગયો છે, પણ નેક્સ્ટ ટાઈમ બોલાઈશ. અત્યારે 39 એટલે કે 39મો પ્રશ્ન, વેબિનારનો ટાઈમ શું છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી વેબિનાર ચાલશે? એ રાત્રે 8 થી 11, બી રાત્રે 8 થી 12, સી રાત્રે 9 થી 11, ડી રાત્રે 9 થી 12. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી વેબિનાર ચાલુ રહેવા થશે? ટાઈમિંગ શું છે? પોસ્ટર પ્રમાણે અને જાહેરાત પ્રમાણે. વાહ, જવાબ આવે છે રાત્રે 9 થી 12. બિલકુલ સહી જવાબ છે, રાત્રે 9 થી 12. વિદેશની ધરતી વાળાનો રિઝલ્ટ દીધું તો, હવે ભારતની ધરતીમાં 1 નંબરમાં ક્રિયા, 2 નંબરમાં ગીતા વેલાણી, 3 નંબરમાં માવજી, 4 નંબરમાં મનસુખ વલસાડ અને 5મા નંબરમાં વિશાલ વીરપુર. વીરપુરથી ઘણા રમી રહ્યા હો આજે, કાંઈ વાંધો નહીં. વાલા હરિભક્તો, સાથે સાથે એ પણ જાણી લો, આવતીકાલે 8:30 વાગે લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ થઈ જશે. 8 થી 9 વાગ્યા સુધી ધૂન ભજન થશે, ધૂન થશે. છેલ્લો પ્રશ્ન, શેના ઉપલક્ષમાં આ વેબિનાર થવાનો છે?
રક્ષાબંધન બે દિવસ પછી આવે છે એના નિમિત્તે, જન્માષ્ટમી 10 દિવસ પછી આવે એના નિમિત્તે, કે રામ મંદિર ભૂમિ પૂજન એના નિમિત્તે, કે રામનવમી નિમિત્તે, સેના ઉપલક્ષની અંદર આપણે અહીંયા 5 દિવસનો વેબિનાર કરવાના છીએ. જલ્દી જલ્દી વાલા હરિભક્તો જવાબ આપજો. અને જેટલા અત્યારે તમે બધા રમી રહ્યા છો આ માઇક્વિઝ દ્વારા, જેવી માઇક્વિઝ પૂરી થાય ને અહીંયા શબ્દાક્ષરી ચાલુ થશે, યુટ્યુબ આવી જાજો સત્સંગ ભવન મુંબઈ અથવા ભુજ મંદિર ઉપર. અને જવાબ આવે છે સી, રામ મંદિર ભૂમિ પૂજનના ઉપલક્ષમાં આ વેબિનાર થવાનો છે. ખૂબ સરસ વાલા હરિભક્તો, 40 ક્વેશ્ચન પૂરા થયા અને માત્ર 8 મિનિટની અંદર ટોપ 10 તમારી સ્ક્રીન ઉપર આવવાના છે. વાહ, ખૂબ સરસ વાલા હરિભક્તો, અત્યારે આપણે અહીંયા કને રમશું અંતાક્ષરી નહીં પણ શબ્દાક્ષરી. અને રિઝલ્ટ અત્યારે ભારતની ટીમનો જો તમને કહું તો પેલા નંબરમાં આવે છે ક્રિયા વાગાસળ, બીજા નંબરમાં ગીતા વેલાણી, ત્રીજા નંબરમાં માવજી કુંવરજી પિંડોરિયા સરલીથી, ચોથા નંબરમાં મનસુખ વલસાડ, પાંચમા નંબરમાં વિશાલ વીરપુર, છઠ્ઠા નંબરમાં રેખા પટેલ, સાતમા નંબરમાં અશોક વાઘાવાડા, અશોકભાઈ વેલડન વેલડન, આઠમા નંબરમાં દીપેશ વાસણી વાપી, નવમા નંબરમાં હિતેશ વીરપુર, દસમા નંબરમાં ધરમ એમ સાંખલા નડિયાદથી. વાહ, ખૂબ સરસ. વિદેશની ધરતીના ટોપ 10 આપણે જોશું, એમાં પહેલા નંબરમાં લીલા જેસાણી, બીજા નંબરમાં નિધિ કિસુમો, ત્રીજા નંબરમાં આવે છે હેતલ પટેલ યુએસએ, ચોથા નંબરમાં લાલજી કે કિસુમુ, પાંચમા નંબરમાં કાંતા કેન્યા, છઠ્ઠા નંબરમાં મનસુખ લંગાટા, સાતમા નંબરમાં સવિતા વેકરિયા, આઠમા નંબરમાં વૃંદા, નવમા નંબરમાં અંશા ભંડેરી, દસમા નંબરમાં પ્રફુલ્લ વેકરિયા નાયરો બી. વેલડન બધા દર્શક મિત્રોને કહીશ, આ 20 પ્લેયરને આપણે એકવાર જોરદાર હાથ તાળીના નાદથી વધાવશું. ખૂબ સરસ વાલા હરિભક્તો, આવી જ રીતે આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા અહીંયા કને દરરોજ થતી હોય છે, એમાં 10 શ્લોક જ્યારે પૂરા થાય ત્યારે અચાનક સડનલી સરપ્રાઈઝ પરીક્ષા તમારી સામે આવી જશે. માટે તમારે હર હંમેશ તૈયાર રહેવાનું. આવી જ રીતે આપણે 10 શ્લોકના અંતે માઇક્વિઝ ગેમ દ્વારા રમાડતા રહેશું, બરોબર. વાહ, ચાલો વાલા હરિભક્તો, હવે તમને બધાને ખબર છે એ પ્રમાણે આવતીકાલથી વેબિનાર ચાલુ થવાનો છે. એનું પોસ્ટર તમે સ્ક્રીન ઉપર જોઈ લો એટલે તમને 5 દિવસના જે સબ્જેક્ટ છે એ ખબર પડી જાય. આવતીકાલે પહેલા જ દિવસે થિંક ડિફરન્ટ, બીજા દિવસે બી ડિફરન્ટ, ત્રીજા દિવસે જીવન જીવો મોજથી, ચોથા દિવસે તમારું સંતાન તમારું ભવિષ્ય પાર્ટ 1, પાંચમા દિવસે તમારું સંતાન તમારું ભવિષ્ય પાર્ટ 2. આવી રીતે અલગ અલગ પ્રેઝન્ટેશનના માધ્યમથી આપણે ખાસ આ સેમિનારની અંદર જોડાવાનું છે. અત્યારે એનો 30 સેકન્ડનો પ્રોમો વિડીયો ફરી એકવાર પણ જોઈ લેશું આ બધું સાઉન્ડ બંધ કરીને. અયોધ્યા રામ મંદિર ભૂમિ પૂજનના ઉપલક્ષમાં ભુજ મંદિર સંચાલિત સત્સંગ ભવન મુંબઈ આયોજિત લાઈફ ચેન્જિંગ વેબિનાર તારીખ 1-5 ઓગસ્ટ 2020, સમય રોજ રાત્રે 9-12. પ્રેઝન્ટેશનના માધ્યમથી વિવિધ પ્રેરણાદાયી વિષયોની રજૂઆત કરશે અક્ષર મુનિ સ્વામી. વિશ્વના કોઈ પણ ખૂણેથી ઘરે બેઠા સત્સંગ ભવન મુંબઈ તથા ભુજ મંદિર યુટ્યુબ ચેનલ પર લાઈવ જોડાઈએ. Please join and change your life.